રેસીપી શીખવા માટે નિરાલી કિચન ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો। हेलो फ्रेंड, निराली किचन में आज बनावशू महुड़ी जैन देरासर में मळे तेवी चोक्कस माप साथे अने परफेक्ट रेसिपी साथे सुखड़ी। सुखड़ी बनावा माटे अहींया मैं एक कप घी लीधु छे। ए मैं गरम करेलू घी लीधु छे। एनी अंदर आपणे जे भाखरीनो लोट आवे एड कर देशू। तो भाखरीना लोटनो बे कप माप छे, तेने मिक्स करी लईए। तो घी अने लोट मिक्स थई जाय पछी मीडियम टू लो फ्लेम उपर आपणे हळवा हाथे आ लोट ने शेकवानो छे। तो एक वात नो खास ध्यान राखवानुं छे, ज्यारे बे कप लोट होय एनी सामे आपणे एक कप घी लेवानुं छे। शरूआतमां लोट अने घी शेकशो एटले एनुं मिश्रण थोड़ुं ठीक रहेशे। जेम जेम लोट शेकातो जाशे एम एम आपणुं घी छूटुं पड़तुं जाशे अने ज्यां मिश्रण छे ए थोड़ुं ढीलुं थई जशे। આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને આ લોટ શેકાતા 15 મિનિટનો ટાઈમ લાગ્યો છે। એક વાતનો ખાસ ધ્યાન રાખવાનું છે, મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આપણે લોટ શેકવાનો છે જેથી એકદમ સરસ રીતે શેકાશે। અને આ વહી તમે જોઈ શકો છો ઘી પણ ઉપર થોડું થોડું છૂટું પડી ગયું છે। તો હવે આપણે ગોળનો ભાગ લઈ લઈએ। તો અહીંયા મેં એક કપ ગોળ લીધો છે। જ્યારે આપણે બે કપ લોટ લઈએ એની સામે આપણે એક કપ ગળ લેવાનો છે। જો તમે ગળપણ થોડું ઓછું ખાતા હોય તો તમે વધઘટ કરી શકો છો ગળપણની। તો હવે એની અંદર આપણે 1/3 કપ જેટલું ઘી એડ કરી દઈશું। તો હવે એને મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણે જ્યારે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ એવો પાક લેવાનો છે। અહીંયા આપણે તમારે જો સૂટ પાવડર અથવા તો એલચી પાવડર એડ કરવો હોય તો એ પણ કરી શકો છો અને ટોપરાનું સીડ કે ગુંદ પણ તમે તળીને એડ કરી શકો છો। અને જો સુખડી એકદમ સોફ્ટ બનાવી હોય તો જ્યારે ઘીમાં ગોળ છે આવી રીતના મેલ્ટ થઈ જાય એટલે તરત જ એની અંદર આપણે જે લોટ શેકેલો છે એ એડ કરી દેશું। તો હવે આપણે આ જે લોટ શેકેલો છે એડ કરી દેશું। તો હવે એને આપણે આવી રીતના મિક્સ કરી લેશું। તો તમારે કન્ટિન્યુઅસલી ચલાવવાનું છે લોટ એડ કર્યા બાદ। એની અંદર 1/4 કપ જેટલો મેં કાજુ બદામ છે એનો પાવડર લીધો છે એડ કરી દેશો। એ એકદમ ઓપ્શનલ છે, જો તમારે કાજુ અને બદામની ચિપ્સ એડ કરવી હોય એ પણ તમે એડ કરી શકો છો। અહીંયા તમારે બધી વસ્તુ મિક્સ કરો ત્યારે ગેસ બંધ કરી દેવાનું છે જેથી તમારો પાક એકદમ આવી ના જાય અને આપણી સુખડી છે એકદમ સરસ રીતે સોફ્ટ બને। તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે, તો હવે એક પ્લેટમાં લઈ લેશું। તો હવે આવી રીતના કોઈ પણ વાસણની મદદથી આવી રીતના આપણે પ્રેસ કરી દેશું એટલે એકદમ સરસ રીતે થઈ જશે આપણી સુખડી। અને કિનારી ઉપર આવી રીતના પ્રેસ કરી દેવાનું એટલે કિનારીનો ભાગ પણ એકદમ સરખો થઈ જશે। તો આ ચપ્પુની મદદથી આપણે પીસીસ કરી લેશું। તો મેં એકદમ સરસ રીતે પીસીસ કરી લીધા છે। તો હવે આપણે સુખડીને થોડી વાર ઠરવા દેશું। તો સુખડીને મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધી છે। તો હવે જોઈ લઈએ આપણી સુખડી કેટલી સોફ્ટ બની છે। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે આપણી સુખડી અને એકદમ કણીદાર બની છે। એક વખત અજુક ટ્રાય કરજો। આ રેસીપી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે મળશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।